गरीबी रेखा के नीचे जीवता मणसों माटे अफोर्डेबल हाउसिंग जोगवाई ना हती, पर प्रथम वार बजेट अंदर 15 करोड़ की जोगवाई करवामां आवी छे। गुजरात सरकार श्री द्वारा राजीव आवास योजना अफोर्डेबल हाउसिंग अंतर्गत महानगरपालिका मंजूर कर देवामां आवी छे। आपणा अमुक महानगरपालिका अंदर पानी की समस्या उभी थती होय तो आपणा हसनापुर डेम थी आखो शहर अंदर नवी पानी की पाइपलाइन नाखवा अंगे अने फिल्टर प्लांट बनावा अंगे 15 करोड़ की बजेट में जोगवाई करवामां आवी छे। थोड़ा समय पहले महानगरपालिका द्वारा ई टेक्स प्रोजेक्ट शुरू करवामां आव्यो हतो अने आ प्रोजेक्ट अंदर बधा ज टेक्सेस महानगरपालिका ने जनता ऑनलाइन अथवा तो जनसभा केन्द्रों पर भरी शके छे। तो जनसभा केन्द्रों मजबूत अने सीसीटीवी कैमरा थी युक्त करवा अंगे अने एना वधारे सगवड़ आपवा अंगे बजेट अंदर 100 करोड़ अंदर 5 लाख की जोगवाई करवामां आवी छे। ई गवर्नेंस माटे 5 लाख की जोगवाई करवामां आवी छे। आ वर्षे कोई पण नवा टेक्स उमेरवामां आव्यो नथी, मात्र फायर सेफ्टी टेक्स प्रपोज करवामां आव्यो छे जेनी बजेट में जोगवाई 18 लाख जेटली रहेशे। आ वर्ष आपणा जो बजेट में कुछ नवीन प्रयोगों दर्शावामां आव्यो छे, खास करीने आपणे हेरिटेज अने प्रवासन अंगे 10 लाख की जोगवाई करी छे। फायर सेफ्टी सेल उभा करवा माटे 10 लाख की जोगवाई करी छे। पोली फाइबर रोड अने मॉडल रोड बनावा अंगे 10 करोड़ की जोगवाई करी छे। अने आखू स्ट्रीट लाइट जो छे आखू शहर अंदर मुख्य मार्गों पर सोडियम लाइट नू एलईडी लाइट में रूपांतर करवा अंगे 10 लाख की जोगवाई करवामां आव्यो छे।
નવી લાયબ્રેરી બનાવવા અંગે 10 લાખની જોગવાઈ કરવામાં આવ્યું છે અને નવી રાત્રિ બજાર વિકાસવા માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવ્યું છે નવા સ્પોર્ટ્સ સંકુલ અને જિમ્નેશિયમ બનાવવા માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવ્યું છે અને બધા જ મ્યુનિસિપલ વાહનોની અંદર જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મૂકવા અંગે 10 લાખની જોગવાઈ કરવામાં આવ્યું છે આ વર્ષે આપણે જો મીટિંગ હોલના અપગ્રેડેશન અને એલઈડી વિડીયો કોન્ફરન્સિંગ માટે 25 લાખની જોગવાઈ કરવામાં આવી છે અને મોન્યુમેન્ટલ લાઇટિંગ માટે પણ 10 લાખની જોગવાઈ કરવામાં આવ્યું છે આપણે આ વર્ષના જો 13-14 વર્ષના જો મંજૂર બજેટ છે જેમાં ગુજરાત સરકારશ્રી તરફથી સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી ગરીબ યોજના શહેરી વિકાસ યોજના હેઠળ અમને 56 કરોડ યુડીપી હેડના અંદર મળ્યું છે જેમાં મુખ્ય કામો જો પ્રગતિ હેઠળ છે જેમાં ખાસ કરીને આપણા જો ફર્ગ્યુસન પુલ છે જે અંગે 6 કરોડના કામ એટ પ્રેઝન્ટ પ્રગતિ હેઠળ છે ખલીલ પુલ ફોરટ્રેક માટે 4.2 કરોડના કામ છે ઉપરકોટ વિકાસ માટે 2 કરોડની જોગવાઈના કામ પ્રગતિ હેઠળ છે આ પ્રમાણે ભવનાથ જો આપણો વિસ્તાર છે જ્યાં મહાશિવરાત્રિ મેળા અને ગિરનાર પરિક્રમા દર વર્ષ થાય છે આ રોડનો ફોરટ્રેક કરવા માટે પણ 1.5 કરોડના કામ પ્રગતિ હેઠળ છે અને વોર્ડ નંબર 1-17ના આંતરમાળખાકીય સુવિધાઓ માટે 13.60 કરોડના કામ પ્રગતિ હેઠળ છે તો અમે આ જો બજેટ છે આપણા જો તૈયાર કર્યું છે બીપીએમસી એક્ટ પ્રમાણે એ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મેડમ આજે કર્મચારીઓ ફિક્સ પગારદારોને કાયમી કરવાને આવકમાં રિવાઇઝ લીધું છે કે જોગવાઈ અગાઉ થઈ ચૂકી છે આપણા જો બજેટના અંદર એની જોગવાઈ કરેલ છે અને ગયા વર્ષમાં પણ કર્યું હતું પણ આખું જો જનરલ બોર્ડમાં જો ઠરાવ થયું હતું અને જો ચર્ચા આપણા મહાનગરની અંદર ચાલે છે જે અંગે આખું દરખાસ્ત ગવર્મેન્ટ ગુજરાત સરકારશ્રીનો માર્ગદર્શન હેઠળ મોકલવામાં આવ્યું છે અને માર્ગદર્શન મેળવીથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે